ગુજરાતમાં સરકારી તબીબો હવે હડતાળ પર જશે નહીં। સરકારી તબીબો દ્વારા કરવામાં આવેલી તમામ માંગોને સરકારે સ્વીકારી લીધી છે। આ સંદર્ભમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જાહેરાત કરતા કહ્યું હતું કે તબીબોની તમામ વાજબી માંગણીઓને સ્વીકારી લેવામાં આવી છે। હોસ્પિટલમાં ખાલી પડેલી જગ્યાઓને ભરવાની પણ સરકારે ખાતરી આપી છે। આરોગ્ય પ્રધાને માહિતી આપતા કહ્યું હતું કે તબીબોની જુદી જુદી માંગણીઓને ધ્યાનમાં લેવા માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે એક કમિટીની રચના કરી હતી। પ્રધાનોની કમિટીએ તબીબો સાથે તમામ મુદ્દા પર વાતચીત કરી હતી। મુખ્ય પ્રધાન દ્વારા જે કમિટી બનાવવામાં આવી હતી તેમાં નાણામંત્રી કનુભાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પૂર્ણેશ મોદી સામેલ હતા। તબીબો છેલ્લા કેટલાક દિવસથી હડતાળ પર જવાની વાત કરી રહ્યા હતા। તેમની કેટલીક નક્કર માંગણી પણ હતી। વિવિધ ફોરમના તમામ ડોક્ટરો ગુજરાત સરકારની સેવામાં છે। મેડિકલ કોલેજના હોય, જીએમઈ આરએસ કોલેજના હોય કે ઇન સર્વિસ ડૉક્ટરો હોય, એ બધાની જે માગણીઓ હતી એ માગણીઓના અનુસંધાનમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય કનુભાઈ પટેલ, અમારા નાણામંત્રીશ્રી, અમારા પૂર્ણેશભાઈ મોદીની એક કમિટી બનાવી હતી ભૂપેન્દ્રભાઈ સાહેબના માર્ગદર્શન નીચે, અને આ માગણીઓ પરત્વે ચર્ચા કરતા એમની બધી જ માગણીઓ જે વ્યાજબી હતી બધી જ સંતોષવામાં આવી છે। એ બાબતે અનેક રજૂઆત કરેલી છે અને સાહેબને આજે બી ડિસ્કશનમાં આવ્યું છે કે જેટલું બને એટલું જલ્દી ખાલી જગ્યાઓ પરિપૂર્ણ કરી અને ભરી દેવામાં આવશે। ડૉક્ટરને તમારે કહેવા જવું નહોતું પડ્યું, અમે અમારા જાનના જોખમે લડી અને પ્રજાને જ્યારે જરૂર હતી એ વખતે પ્રજાની બાજુમાં ઊભા રહ્યા છીએ અને એ બાબતે સરકારે અમને સંપૂર્ણ ટેકો આપેલો છે।